ભગવાન જયારે વિહાર કરતા હોય ત્યારે બે બાજુમાં રહેલા વૃક્ષો પ્રભુને જોતાની સાથે ઝૂકી જાય. રસ્તા પરથી મહાત્મા પસાર થાય ત્યારે તમે કેટલા ઝૂકો, કેટલા ઝૂકવાનું હોય ખબર છે? કમરથી ઝૂકવાનું. ખરી રીત એ છે, કમરથી તમે ઝૂકો એને ઝૂક્યા કેવા. આપણે તો માથું માંડ ઝૂકે છે. એટલે હું ઘણી વાર કહું, આપણે મથેણ વંદામી નહીં બોલવાનું, હથેણ વંદામી. ખાલી હાથ જોડા એ ઘણું છે, માથું ઝૂકવું જોઈએ. કમર ઝૂકે ત્યારે તમે અર્ધાવનત પ્રણામ કર્યા કહેવાય. આ વૃક્ષો છે કમરથી ઝૂકી જાય છે. આમાં હજી બતાવે ત્યાં જુઓ ઓલા ઝૂકેલા વૃક્ષો, અને એની સાથે સાથે આગળના ભાગની અંદર કાંટા બતાવ્યા છે. કાંટા ચત્તા હોય તો પણ ભગવાન પધારે ત્યારે સમજાય છે. કવિએ બહુ સરસ કલ્પના કરી છે કે એકેન્દ્રિય ગણાતા વૃક્ષો અને કાંટાઓને પણ એટલી અક્કલ છે, ભગવાન આવે ત્યારે આટલા ઝૂકવાનું. આપણે એકેન્દ્રિય નથી, બે ઇન્દ્રિય નથી, તે ઇન્દ્રિય નથી, ચૌરિન્દ્રિય નથી, આપણે કોણ? પંચેન્દ્રિય. અને છતાં આપણે ઝૂકતા નથી. ફાંદ રડે છે. એક કાંટાને ખબર છે કે મારે પ્રભુ પધારે ત્યારે ચત્તા ના રહેવા, અને ભગવાન પધારે ત્યારે કાંટા પણ ઊંધા થઈ જાય. કારણ કે જિંદગીમાં ભગવાન ક્યારે કોઈના માર્ગમાં કાંટાની માફક ખૂંચ્યા. તમે કાંટા જેવા હશો તો તમારા માર્ગમાં કાંટા આવશે. તમે ફૂલ જેવા હશો, પ્રભુની માફક તમારા માર્ગમાં પુષ્પો વેરાશે. આ ચોથું અને પાંચમું અને છઠ્ઠું છે દુંદુભી. દુંદુભી ભગવાન જયારે સમોસરણમાં દેશના આપવા માટે પધારે ને, જો આ મકાન જો, મકાનની ડિઝાઇન 2500 વર્ષ જૂની છે. આજથી 2500 વર્ષ પહેલા રાજગૃહી વગેરે રાજ્યોમાં, બિહાર નાલંદામાં જે સ્ટાઇલના મકાન બનતા હતા એવા મકાનો આ આર્ટિસ્ટે નેટ ઉપરથી શોધી અને બનાવ્યા. અને ગામ બહાર સમોસરણ છે, હજારો લોકો ગામમાં છે, એમને કેવું છે કે ભગવાન પ્રવચન દેશના આપવાની તૈયારી કરે છે. માટે દેવતાઓ જુઓ બધા ગામમાં આવ્યા અને બધાને કહે છે ચાલો ભાઈ દુંદુભી વગાડે છે. નગારું કહીએ ને, નગારું, આ દુંદુભી વગાડે છે અને આખી દુનિયાને કહે છે પ્રભુ પધારી ગયા છે, પ્રભુની દેશનાનો સમય થઈ ગયો. મુલ્લાઓની જેમ નમાજ છે ને, એની પેલા બાંગ એ દુંદુભી છે, બીજું કઈ ને. મેં તમને કીધું હતું ને, અહીંયા એક ભાઈ આવ્યા હતા, મુસલમાન ભાઈ બસીર પટેલ, એને એ જ વાત કરી કે અમારી નમાજ એટલે, અમારી બાંગ એટલે કઈ નહીં, નમાજનો સમય થઈ ગયો છે. માટે બધા જ ભાઈઓ પ્રમાદ છોડો અને આપણી દુંદુભીનો પ્રકાર કે બીજું કઈ. આજનો માઈક એ દુંદુભી છે. પ્રોબ્લેમ એ છે એ લોકો વગાડી શકે ને, આપણે વગાડીએ એટલે અમારા પ્રકાશભાઈ કે એ ભાઈ ધીરે વગાડ, એ ભાઈ ધીરે વગાડ. આપણે 15 દિવસે 35 દિવસે એક વખત માઈક ચાલુ ના કરી શકીએ, અને ચાલુ કરો એટલે બધા તૂટી પડે. અને એ લોકો વહેલી સવારે રોજ પગાડે તો કહેવાનું ભાઈ એમની નમાજ ચાલે છે, હમણાં કઈ બોલવાનું નહીં, જાણે પોતે નમાજ પઢવા બેસી જાય. પ્રભુ પધારે આવી દુંદુભી વાગે છે. કવિ બહુ સરસ વાત લખે છે, એકેન્દ્રિય એવો પવન પણ પ્રભુને અનુકૂળ થાય છે. કારણ લાઈફમાં ભગવાન કોઈને પ્રતિકૂળ થયા નથી. જે બીજાને પ્રતિકૂળ ના થાય એને આ દુનિયામાં કોઈ પ્રતિકૂળ થાય. ભગવાન બધાને અનુકૂળ રહ્યા, કુદરત એમને અનુકૂળ રહે છે. અને પછી ત્રીજો અતિશય છે સુગંધી જળ વર્ષા. તમે જોયું હશે રોડ ઉપર જેની દુકાનો હોય છે ને, સવારે ઉઠીને દુકાન ખોલતા પહેલા શું કરશે? પાણી છાંટે છે. કેમ? રજ ઉડે નહીં, આખા દિવસ દરમિયાન રજ ઉડે નહીં. લોકો ઘરાક વગેરે આવે એમને પણ આવવાનું મન થાય. દેવતાઓને મન થયું ભગવાન જે ધરતી પરથી પસાર થાય એ ધરતી પર આગળ સુગંધી જળની તેઓ વૃષ્ટિ કરતા હોય છે. એટલા માટે નંબર એક, આ ધરતી પર જેટલા ભગવાનની સાથે ચાલે છે એમને ભગવાન સાથે ચાલવાનું મન થાય. નંબર બે, જેવી રીતના દેરાસરમાં ગયા પછી તમે પરમાત્માની અભિષેક પૂજા કરો છો તો દેવતાઓને એમ થયું કે જે ભૂમિ પર પરમાત્મા ચાલે છે એ ભૂમિની આપણે અભિષેક પૂજા કરીએ. ભગવાનની તો કરવાની, ભગવાન જે ધરતી પર પધારે એ ધરતીની પણ આપણે અભિષેક પૂજા કરીએ. એવી રીતના શીતળ તમને આ પેન્ટિંગ્સમાં દેખાશે, આગળનો ભાગ પાણી નાખેલો છે ને,
આગળ આગળ બાકી છે ત્યાં દેવતાઓ જળ છાંટતા જાય અને પરમાત્મા આગળ વધતા જાય.